गुड मॉर्निंग मित्रों, कई वक्त ध्यान रखो शुक्रकोष की प्रक्रिया ने पूर्ण कर दी, मतलब के शुक्रकोषों ने नरना शरीर में मुक्त कर दिया था और मुक्त कराया बाद हमें आज आप लोगों से नहीं चर्चा करवानी है। तो के नरना शुक्रकोषों तो मुक्त कर दिया ते आप लोगों ने स्टॉप कर देशु, हमें नहीं आगे आपने जैसु नहीं। हमें पहला जब शुक्रकोष जनन आपने करियो एवी रीते अंडकोष जनन करवानो छे और अंडकोष जनन थी अंडकोष उत्पन्न થઈ જાય પછી આપણે જે નરના શુક્રકોષોને ઉત્પન્ન કર્યા છે એને થોડાક આગળ લાવીશું, અંડકોષ સાથે ભેગા કરીશું અને ફલનની ક્રિયા કરીશું, બરાબર। તો આ વસ્તુ જે છે એના માટે અંડકોષ બહુ જરૂરી એકમ છે, એના વગર પોસિબિલિટી છે નહીં। મતલબ કે નર અને માદા બંનેમાંથી ગમે તે એક ના હોય તો ફલન એટલે ફલન ફલન થાય નહીં, ફલન ભૂલી જવાનું, બરાબર, ઘરે ઘરે રહેવાનું, ફલન ફલનની ચિંતા કરવાની નહીં। પણ આપણી પાસે નર અને માદા બંને છે જેથી કરીને ફલન થઈ શકે એવું છે। તો જેમાંથી નર વિશેની માહિતી આપણે ઓલરેડી લઈ ચૂક્યા છીએ, માદા વિશેની માહિતી હવે આપણે લેવાની છે। ફરીથી વાત કરીએ કે આપણે નવ સૌથી પહેલા આપણે લોકો સામાન્ય માહિતી લીધી હતી, એના પછી નર પ્રજનનતંત્ર આવ્યું હતું, એના પછી માદા પ્રજનનતંત્ર આવ્યું હતું, એના પછી સ્તન ગ્રંથિ આવી હતી, એના પછી શુક્રકોષ જનન આવ્યું હતું, એના પછી શુક્રકોષની માહિતી આવી હતી, અંડકોષ જનન વિશેની માહિતી હવે આપણે લગભગ લેવાની છે। ચલો લઈએ, અંડકોષ જનન જેમ શુક્રકોષ જનનની થિયરી હતી એવી જ રીતે અંડકોષ જનનની થિયરી છે। શુક્રકોષ જનનની અંદર છેલ્લે ચાર બનતા હતા, અહીંયા પણ ચાર જ બનશે, પણ ફલન કેટલા થશે તો ફક્ત ને ફક્ત એક જ, વધારે ફલન પામશે નહીં। શરૂઆત કરીએ, પ્રાથમિક
જે વગર
વખતે અધિકરણ પૂર્ણ થયું એ વખતે ચાર કોષો બન્યા હતા એમાંથી ત્રણ કેવા છે કે જેના પરિણામે નાના કદના પ્રાથમિક ધ્રુવાય અને મોટા કદના દ્વિતીય પૂર્વ અંડકોષ રચાય છે તો કે અધિકરણ પ્રત્યુ ઉર્વો એવા પ્રાથમિક ધ્રુવાય અને મધ્ય પૂર્વ અંડકોષની રચના થઈ આવું આપણને નરમાં જોવા મળ્યું નહોતું કેમ કેમકે નરમાં ચારે ચાર કોષો સક્રિય હતા માદામાં ચારમાંથી ત્રણ કોષો નિષ્ક્રિય અને એક જ કોષ સક્રિય હોય છે તો ત્રણ જે નિષ્ક્રિય છે એ નાના કદના છે જેને આપણે પ્રાથમિક ધ્રુવકાય નામ આપેલું છે એક જે મોટો છે એને આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે ઓળખીએ છીએ ક્લિયર અને આ જે દ્વિતીય છે દ્વિતીય પૂર્વ અંડકોષની આસપાસ ગ્રાફિયન કુટિકા સ્તર રચાય છે જેના રક્ષણનું કાર્ય સૌથી બહારનું આવરણ ઝોના પેલ્યુસિડા દ્વારા થાય છે દ્વિતીય પૂર્વ અંડકોષની આસપાસ જે આવરણ રચાય છે તેને ગ્રાફિયન કુટિકા કહેવાય છે અને એની આસપાસ રક્ષણ માટેનું આવરણ છે સૌથી બહારનું જેને ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખાય છે જ્યારે નેક્સ્ટ યરમાં આપણે અંડકોષ વિશેની માહિતી લઈશું ત્યારે એમાં સૌથી બહારનું આવરણ ઝોના પેલ્યુસિડા નામનું હશે જે ત્રીજા તબક્કાની અંદર રચાય છે અને હવે આપણો જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ ફલિત થઈ ગયો છે જે ગ્રાફિયન કુટિકાને તોડી બહાર નીકળે છે અને એની શરીરની બહાર નીકળવાની ક્રિયાને અંડપાત કહે છે શું કહે છે અંડપાત કહે છે કે જે દરમિયાન તે ગ્રાફિયન કુટિકાને તોડીને બહાર નીકળશે અને શરીરની બહાર નીકળશે તે ક્રિયાને આપણે અંડપાત તરીકે ઓળખીએ છીએ જે પ્રક્રિયાને આપણે માસિક ચક્ર પણ કહીએ છીએ જેને આપણે ઋતુ ચક્ર પણ કહીએ છીએ જેને આપણે પીરિયડ્સ પણ કહીએ છીએ અને આ બધી વસ્તુ વિશેની એટલે કે માસિક ચક્ર વિશેની આપણે લોકો નેક્સ્ટ લેક્ચરની અંદર માહિતી લેવાની છે ત્યાં સુધી તમારે જે અંકોષ જનનવાળી થિયરી છે મતલબ કે અત્યારે જે આપણે ચલાવેલી છે એ થિયરીને કમ્પ્લીટ સમજીને રાખવાની છે બરાબર કે આ થિયરી તમને બધાને લખા છે આપણો આ કેમેરો પણ ધ્વની ગયો હતો જેથી કરીને એના છેલ્લે હું તમને બતાવી દઉં છું બરાબર એટલે લખતી વખતે તમે આ વિડીયોની છેલ્લાની અંદર ઝૂમ કરીને એક એક લાઈન લખી શકો છો અને ફરીથી સમજી વિચારીને એની માહિતી લઈ શકો છો બરાબર તો આ વાત બી અંકોષની નેક્સ્ટ લેક્ચરમાં આપણે થિયરી આવશે માસિક ચક્ર ઓકે ત્યાં સુધી કોઈ પણ કન્ફ્યુઝન લાગે તો મને ફોન અથવા મેસેજ કરીને પૂછી લેજો